સો હાય ફ્રેન્ડ્સ, વર્ષ 2024-25 ગુજરાતની જે 14 સરકારી યુનિવર્સિટી છે એમાં તમારે લોકોને એડમિશન લેવાનું હોય તો ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર ફરજિયાતપણે તમારે લોકોને રજિસ્ટ્રેશન છે તે કરવાનું હોય છે. તો રજિસ્ટ્રેશન તમારે કઈ રીતે કરવું જોઈએ એના પર સંપૂર્ણ એક લાઈવ પ્રોસેસનો વિડીયો મેં બનાવેલો છે, તો એ માધ્યમથી તમે લોકોએ કદાચ ફોર્મ છે તે ફિલઅપ કરી નાખ્યું હશે. ઘણા બધી વિદ્યાર્થીઓને મને ઇન્સ્ટાગ્રામમાં કોમેન્ટ્સ આવી રહી છે કે સર, અમે ફોર્મ ફિલઅપ કરી નાખ્યું છે પરંતુ હેલ્પ સેન્ટરને લગતું અથવા તો એડમિશન સ્ટેટસ છે ત્યાં કાંઈ પણ બતાવતું નથી. તો આ વિડીયોમાં આપણે એ જ માહિતી લેવાના છે કે તમે ફોર્મ ફિલઅપ કરી લો ત્યાર પછી આગળની પ્રોસેસ છે તે શું રહેશે. જો તમે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો, જેથી કરીને તમારું મેરિટ લિસ્ટ ડિક્લેર થાય અને 24 ફિલિંગ રાખતી પ્રોસેસ ચાલુ થાય એટલે હું વિડીયો બનાવું એટલે તમને લોકોને એની અપડેટ્સ એ મળતી રહે. તો હાલ અત્યારે હું જીએસ પોર્ટલમાં લોગિન થઈ ગયો છું. તો જે લોકોએ ફોર્મ ફિલઅપ કરી નાખ્યું હશે, જે આપણે ઓલરેડી વિડીયો બનાવેલો છે એ મુજબ પ્રોસેસ કરીને. બીજો એક પ્રશ્ન એ છે કે ઘણા વિદ્યાર્થીઓનો મને પ્રશ્ન આવી રહ્યો હતો કે સર, અમે જે યુનિવર્સિટીમાં એડમિશન લેવા માગીએ છીએ એ યુનિવર્સિટી અત્યારે બતાવતા નથી. તો તમારે લોકોને વેઇટ કરવાનો છે ક્યારે, કારણ કે ગુજરાત એડમિશન સર્વિસ પોર્ટલ ઉપર ફોર્મ ભરવાનું એટલે કે રજિસ્ટ્રેશન માટેની જાહેરાત છે આજના દિવસે જ કરવામાં આવી છે, એટલે કે આજથી જ ફોર્મ ભરવાનું ચાલુ થયું છે. તો અમુક યુનિવર્સિટી છે એડ ના થઈ હોય તો તમારે લોકોને વેઇટ શેર કરવાનો રહેશે. હવે આપણે મેઇન ટોપિક પર આવીએ. તો તમે ફોર્મ ફિલઅપ કરી લો ત્યાર પછી તમને આ ડેશબોર્ડ છે એ કંઈક આ પ્રકારનું જોવા મળશે. તમારી જે ઇન્ફોર્મેશન હશે ત્યાં તમારો ડેટા છે જોવા મળશે. એપ્લિકેશન સ્ટેટસમાં તમે પેમેન્ટ કરી નાખ્યું હશે એટલે અહીંયા તમને પેમેન્ટ છે ત્યાં તમને પ્રિન્ટનું ઓપ્શન એટલે કે પેમેન્ટ છે એ ડન થયેલું જોવા મળશે. અને તમારું વેરિફિકેશન છે એ જ્યારે વેરિફિકેશન થઈ જશે એટલે ત્યાં તમારે વેરિફિકેશન ડન થયેલું જોવા મળશે. ત્યાર પછી નીચે આવશો તો અહીંયા તમને હેલ્પ સેન્ટર લિસ્ટ, યુનિવર્સિટી વાઇઝ પ્રોગ્રામ લિસ્ટ અને પ્રોગ્રામ વાઇઝ યુનિવર્સિટી કોલેજ લિસ્ટ. તો નીચેના બે લિસ્ટ છે એની મદદથી તમે કઈ કોલેજમાં એડમિશન મેળવવા માંગતા હોય, એમાં કયો કોર્સ ચલાવવામાં આવે છે યુનિવર્સિટી વાઇઝ કે કોર્સ વાઇઝ એ PDF ડાઉનલોડ કરીને તમે જોઈ શકો છો. હવે હેલ્પ સેન્ટરનું જે લિસ્ટ છે એ વેબસાઇટમાં અપડેટ કરવામાં આવશે એટલે સંપૂર્ણ જે હેલ્પ સેન્ટરનો ડેટા છે કે જે તમારી યુનિવર્સિટી સંલગ્ન હેલ્પ સેન્ટર હશે કે જે તમારા ઘરની નજીક હોય એ હેલ્પ સેન્ટર ઉપર જઈ અને તમે જે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કર્યું છે એનું તમારે વેરિફિકેશન જે કરાવવાનું રહેશે. વેરિફિકેશન માટે જે હેલ્પ સેન્ટર છે એ યુનિવર્સિટીની સરકારી કોલેજો અને ગ્રાન્ટેડ કોલેજો છે એમાં આપવામાં આવશે. તો ત્યાં તમારે જવાનું છે અને ફોર્મની પ્રિન્ટ તમારે ત્યાં બતાવવાની છે અને તમારે એનું વેરિફિકેશન છે તે કરવાનું રહેશે. તો જ્યારે પણ હેલ્પ સેન્ટર લિસ્ટ અપડેટ થશે એટલે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ છે તે આપી દઈશ. અને હું આમ પણ ડેઇલી અગત્યના અપડેટ છે ઇન્સ્ટાગ્રામમાં આપતો હોઉં છું, તો ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી લેજો. જે તમારે રિજેક્શન હશે એપ્લિકેશનમાં કે તમે ફોર્મ ભર્યું એમાં કાંઈ પણ મિસ્ટેક રહી ગઈ હોય તો એના ડેટા છે અહીંયા બતાવવામાં આવશે. ત્યાર પછી ઉપર અહીંયા યુનિવર્સિટી ઇન્ફોર્મેશન તમને જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો તો અત્યારે તમને કોઈ ડેટા શો નહીં થાય, કારણ કે તમારે હજી હેલ્પ સેન્ટરમાં વેરિફિકેશન પણ બાકી છે. ત્યાર પછી આગળ અહીંયા તમારે એ મેરિટને લગતી ઇન્ફોર્મેશન છે એ જોવા મળશે, તમને કઈ કોલેજમાં મળ્યું છે અમને મળશે તો એનો ડેટા તમને અલોટમેન્ટ ઇન્ફોર્મેશનમાં જોવા મળશે. અને જે યુનિવર્સિટી પોર્ટલ છે એટલે કે યુનિવર્સિટી ઓફિશિયલ વેબસાઇટની લિંક છે એ પણ અહીંયા મૂકવામાં આવશે. ત્યાર પછી ત્રીજું ઓપ્શન છે એડમિશન સ્ટેટસ, તો એમાં જે પણ કોલેજમાં તમને મળ્યું હશે તેનો ઓફર લેટર છે એ અહીંયા મૂકવામાં આવશે અને જે તમને કોલેજમાં મળ્યું એના અલોટમેન્ટની માહિતી પણ અહીંયા મૂકવામાં આવશે. બાકી જે કોલેજ તરફથી જે પણ તમને તમારા ફોર્મ રિલેટેડ માહિતી હશે એ પણ વેબસાઇટમાં અપડેટ કરવામાં આવશે. તો ટૂંકમાં કહું તો જે પણ વિદ્યાર્થીઓએ અત્યારે ફોર્મ ભરી નાખ્યું છે તો એ લોકોને પોતાની જે પ્રિન્ટ છે PDF છે એ સેવ કરી રાખવાની છે. સેવ કરી અને જ્યારે પણ હેલ્પ સેન્ટર છે એ અપડેટ થાય અને તમારું જે પણ નજીકનું હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈ અને તમારે ફોર્મ બતાવવાનું છે અને તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન, તમારા જે પણ ઓરિજિનલ ડોક્યુમેન્ટ છે એનું વેરિફિકેશન તમારે કરાવવાનું રહેશે. તમારું જ્યારે વેરિફિકેશન થઈ જશે ત્યાર પછી મેરિટ લિસ્ટ છે તે ડિક્લેર કરવામાં આવશે અને મેરિટ મુજબ તમને કઈ કોલેજમાં મળ્યું છે એની માહિતી છે વેબસાઇટમાં અપડેટ કરવામાં આવશે. જ્યારે પણ એ વેબસાઇટમાં અપડેટ કરવામાં આવશે ત્યારે પણ હું તમને લોકોને અપડેટ શેર કરી દઈશ. તો જે ટાઈમ ટેબલ છે કે જે જીએસ પોર્ટલનું ડિક્લેર કરવામાં આવ્યું છે એના પર આપણે ચર્ચા કરી લઈએ. તો અહીંયા જે પણ વિદ્યાર્થીઓને રજિસ્ટ્રેશન કરવાનું છે એ 1/4 એટલે કે 1 એપ્રિલથી ચાલુ થઈ ગયું છે અને ધોરણ 12નું જે રિઝલ્ટ આવશે એના 2 અઠવાડિયા સુધી એ તમારું રજિસ્ટ્રેશનની પ્રોસેસ છે તે ચાલુ રહેશે. તો જ્યારે પણ તમે રજિસ્ટ્રેશન કરો ત્યારે જ તમારે 24 છે તે આપવાની રહેશે. જો તમારી યુનિવર્સિટી ના બતાવતી હોય તો તમે કાલે પરમ દિવસે ટ્રાય કરશો એટલે તમારી યુનિવર્સિટી છે તે બતાવશે. પોર્ટલ ઉપર મૂકેલ હેલ્પ સેન્ટરની યાદી મુજબ જે પણ વિદ્યાર્થીઓ નજીકની કોલેજ હોય હેલ્પ સેન્ટર હોય ત્યાં જઈને ઓરિજિનલ ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવાનું છે તો એ તમારું 3/12નું પરિણામ જાહેર થશે. ત્યાર પછી 3 અઠવાડિયા સુધી એ ચાલશે. તો 3 અઠવાડિયા સુધીમાં તમારે વેરિફિકેશન છે તે કરાવવાનું રહેશે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ જે કોઈ પણ યુનિવર્સિટીએ રજિસ્ટર્ડ વિદ્યાર્થીઓને UG કોર્સમાં પ્રવેશ પરીક્ષા લેવાની હોય તો એના માટે પણ યુનિવર્સિટી તરફથી સમય છે તે આપવામાં આવશે. જેને એન્ટ્રન્સ એક્ઝામ ન હોય તો એને એ સ્કીપ કરવાનું રહેશે. ગુજરાત બોર્ડમાં 3/12નું પરિણામ જાહેર થયાના 3 અઠવાડિયાની અંદર તમામ યુનિવર્સિટીમાં પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ એકસાથે જાહેર કરવાનું રહેશે. તો જ્યારે ગુજરાતમાં 3/12નું રિઝલ્ટ આવશે એના 3 અઠવાડિયાની
એની અંદરમાં તમારે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ ડિક્લેર કરવામાં આવશે અને એના આધારે તમને ખ્યાલ આવશે કે તમને કઈ કોલેજમાં મળવાપાત્ર છે. તો એ જ્યારે ધોરણ 12નું રિઝલ્ટ બહાર પડશે ત્યારે હું અપડેટ શેર કરી દઈશ. વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બાબતે જો કોઈ પ્રકારની વિસંગતતા જણાતી હોય કે એમાં કંઈ ભૂલ દેખાય તો એના માટે તમને દિવસ 2નો સમય છે તે આપવામાં આવશે. તો આગળ જે કોઈ પણ અપડેટ આવશે એ હું સ્ટેપ બાય સ્ટેપ તમને લોકોને આપતો રહીશ, એટલે તમને કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન છે તે રહેશે નહીં. અને ત્યાર પછી પણ લાસ્ટમાં કોઈ પણ વિદ્યાર્થીઓ બાકી રહી જતા હોય તો ધોરણ 12નું પૂરક પરીક્ષાનું પરિણામ આવશે ત્યારે પણ જીએસ પોર્ટલ છે એ 5 દિવસ માટે ઓપન છે તે કરવામાં આવશે. તો ટૂંકમાં હું અત્યારે તમને કહું તો વિદ્યાર્થીઓ છે એને પોતાનું ફોર્મ ભરી લેવાનું છે અને ત્યાર પછી જ્યારે હેલ્પ સેન્ટર છે એના જે લિસ્ટ છે હેલ્પ સેન્ટરનું એ ડિક્લેર થાય ત્યાર પછી તમારે નજીકના હેલ્પ સેન્ટરમાં જઈ અને ઓરિજિનલ ડોક્યુમેન્ટ અને ફોર્મની પ્રિન્ટ લઈ જઈ અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન છે તે કરાવવાનું છે. ત્યાર પછી જ્યારે સોઈસ ફિલિંગ ઇન પ્રોસેસ અથવા તો મેરિટ લિસ્ટ વખતે અપડેટ આવશે ત્યારે હું તમને લોકોને ઇન્સ્ટાગ્રામમાં અપડેટ છે તે આપી દઈશ. તો જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, ચેનલમાં નવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.